થરાદના લુણાલમાં શ્રી નકળંગ મહારાજનું અતિ જૂનું મંદિર આવેલું છે, જે 2002ના ભૂકંપ અને 2015માં આવેલ પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થયું હતું. આ મંદિરમાં દર અજવાળી બીજ અને ભાઈબીજના દિવસે ભવ્યતાથી પરંપરાગત લોકમેળો ભરાય છે અને અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. સમસ્ત લુણાલના ગ્રામજનો અને ભાવિક ભક્તો દ્વારા અંદાજિત 5-6 કરોડના માતબાર ખર્ચથી છેલ્લા 5 વર્ષથી નવું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું હતું, જે તૈયાર થઈ જતા તેના 3 દિવસીય પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રાણ પ્રતિષ્ઠા આચાર્ય વાસુદેવભાઈ શાસ્ત્રીના માર્ગદર્શન મુજબ આગામી બુધવારના દિવસથી પ્રારંભ થયો હતો અને આજે બીજના દિવસે વિજય મુહૂર્તે મંદિરમાં નકળંગ ભગવાનની પધરામણી સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના અને આજુબાજુના ભાવિક ભક્ત દાતાઓ દ્વારા ભગવાનના 11 કુંડી યજ્ઞ અને વિવિધ પ્રસંગોના ચઢાવો પણ લેવામાં આવ્યા હતા. મહોત્સવને અનુલક્ષીને ભગવાનના મંદિર અને ગામને પણ રોશની અને ધ્વજાના પતાકાઓથી શણગારવામાં આવ્યું છે. નકળંગ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, રાજપૂત સમાજના થરાદ તાલુકાના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત તેમજ થરાદ તાલુકા કોંગ્રેસના આંબાભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો ભગવાનના દર્શન અર્થે આવ્યા હતા. બનાસકાંઠાની આ ધન્ય ધરા, એમાંય થરાદ તાલુકામાં અમારું લુણાલ ધામ. શાસ્ત્રમાં લખ્યું છે કે ઠાકર નકળંગનું જ્યાં ધામ અને જ્યાં મંદિર અને જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, આવો શ્રેષ્ઠ મજાનો યજ્ઞ થતો હોય ત્યાં એમ કહેવાય છે કલ્યાણ થાય, લક્ષ્મી મળે, સંપત્તિ મળે, આરોગ્ય બળ મળે, ઐશ્વર્ય મળે. અને અહીં આવેલા અમારા ઠાકર બાપજીના તમામ ભક્તોની આ ભગવાન ઈચ્છા બધી પૂરી પૂર્ણ કરતા હોય છે. શાસ્ત્ર એમ કહે છે યજ્ઞાનામ પર્જન્ય ભવતી, યજ્ઞમાં આહુતિ તમે આપો એટલે પર્જન્ય એટલે વરસાદ વરસે, અને વરસાદથી ચાતુર્માસ, ધર્મ, અર્થ, કાર્ય અને મોક્ષ આ ચારે ચાર સંપત્તિ તમને પ્રાપ્ત થશે. બીજું કે આગળના દિવસે મેં પ્રારંભ કર્યો કે તમારા આકાશમાં ગયેલા તમામ પિતૃઓ બધા મોક્ષ ગતિમાં જતા હોય છે, અને પિતૃઓ પણ એમ કે છે કે એ મારા સંતાનો તમારા હાથથી આવા શુભ કાર્ય થાય, તમારા હાથથી આવા શુભ કાર્યમાં લક્ષ્મી વપરાય, અને તમારી લક્ષ્મી થાય મી માટે અને આવા શ્રેષ્ઠ કાર્ય મંદિર બનાવવાથી પિતૃઓ મોક્ષ ગતિમાં જાય છે. મંદિર બનાવવાથી શાસ્ત્ર એમ કે છે આરોગ્યમાં વધારો થાય છે, મંદિર બનાવવાથી આયુષ્ય બળમાં વધારો થાય છે, અને મંદિર બનાવવાનું મંદિરનું નિર્માણ કરે ભગવાનની મૂર્તિ ભદ્રાવે એમ કહેવાય છે. એક જન્મ નહીં અનેક જન્મના પાપો બળીને ભસ્મ થઈ જતા હોય. અમારા લુણાલ ગામમાં શુભલક્ષ્મી પંચાંગની આખી ટીમ, વાસુદેવભાઈ શાસ્ત્રી, રિતેશભાઈ શાસ્ત્રી દ્વારા આ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી અને 3 દિવસીય મહોત્સવ, એની અંદર યજ્ઞ પર્જન્ય બધી વિધિ કોઈ બાકી નથી, અને ભગવાનને છેલ્લે આ સર્પણ વિધિ કરવામાં આવી છે. અને ધાન્યાદિવાસ, જલાદિવાસ, ફલાદિવાસ, આ આરોગ્યાદિવાસ વગેરે બધા વાસ કરવામાં આવશે, અને રાત્રે છેલ્લે ભગવાનને આજે શયન કરવામાં આવશે. એનું નામ છે શયનાદિવાસ, અને શયનાદિવાસ થશે એટલે પછી આવતીકાલે સવારે શુભ મુહૂર્તે જે ભગવાન જાલોરથી અહીં આવેલા વર્ષો પહેલા ઠાકોર મહારાજ, ઠાકર મહારાજ જાલોરથી જ્યારે આવ્યા ત્યારે પણ આ જ તિથિ હતી. કઈ? એ આસો સુદ બીજ, અને આવતીકાલે પણ આસો સુદ બીજ છે. એમના શુભ મુહૂર્તે આપણે ભગવાનની પધરામણી કરાવી રહ્યા છીએ, અને અમે બધા શ્રેષ્ઠ વિદ્વાનો સાથે, વાસુદેવ શાસ્ત્રી એકલા નથી, આ બધા વિદ્વાનો, ગામના બધા ભક્તો, આ બધા ભક્તોની સાથે અમે આ ભગવાનનું સુંદર નિર્માણ કાર્ય કરવા જઈ રહ્યા છીએ, અને આ કાર્ય આવતીકાલે પરિપૂર્ણ થશે, બધાની મંગલ કામના પૂરી થશે, અને અમારા ઠાકર નકળંગ મહારાજ બિરાજમાન થશે. બોલો ઠાકર નકળંગ મહારાજ. વર્ષો પુરાણું હતું, આના પહેલાં જૂનું મંદિર પણ હતું, અને લગભગ 35-36 ગામોના, કોઈ ગામમાં 20 ઘર હોય, કોઈમાં 25 હોય, કોઈમાં 100 ઘર હોય, એવા જુદી જુદી જાતિના બે અમે ચૌધરી સમાજના ભાઈઓ થઈ પૂજામાં અને બધાના ફાળો લઈને આ મંદિર બનાવેલું છે. એના પહેલાં જૂનું મંદિર હતું, અને વર્ષોથી મારા બાપદાદા વખતનું અમને તો ધારો કે મારા બાપદાદા કહેતા કે વર્ષો પહેલાંથી જાલોરથી ભગવાનને પાઠ આવ્યો હતો, આપણે પેપડું, અને પેપડુંથી ભગવાનને વાય લાવ્યા હતા, એટલે વર્ષોથી મારા વડેરા પૂજતા હતા, અને અમે પણ આ મંદિર ભવ્ય બનાવ્યું છે. અને અત્યારના વસ્તીના કહેવા મુજબ થરાદ તાલુકામાં અને વાવ તાલુકામાં પહેલા નંબરનું મંદિર આવું ભવ્ય બન્યું છે, આવું બધા કહે છે.
અને આમ અત્યારે પ્રતિષ્ઠામાં પણ તે આવી પ્રશંસા સારી કરે કે મંદિર ખૂબ સારું બનાવ્યું છે, ગોમ લોકોના સાથ સહકારથી, સેવકોના પૈસા આલવાથી અને વધારે વધારે મહેનત મજૂરી તો ગોમની જ ગોમ આવે અને ખૂબ ગોમે ખૂબ બધી 18 કોમે ખૂબ સહકાર આપ્યો છે અને ખૂબ ખૂબ એમને મજૂરી પણ કરી છે અને ખૂબ પૈસા પણ આપ્યા છે અને એના લીધે અમે આ મંદિર બનાવી. કારણ હું ભીમપુરા ગોમનો છું પણ મેં સતત 5 વર્ષ આવીને મજૂરી કરી અને બધું સંભાળ્યું છે. મેં 50% મારે રોમદાભાઈ હતા એ સંભાળતા, બાકીનું કિશોરભાઈને અમે ખરીદીમાં બીજે તે હોય કિશોરભાઈ ત્રિવેદીથી વાયના પ્રત્યે છે અને અમે બે જણાને ખરીદીમાં બીજે ખૂબ ભોગ આલ્યો અને સહકાર ગોમનો ખૂબ મળ્યો મને. ઠાકર નકળંગ ધામ લુણાલ ગામ વિશેની મહત્તા વિશે જાણીએ. શાસ્ત્રોમાં ઘણા બધા પ્રમાણ આપ્યા છે કે જે જે ગામમાં વીર બાપજીનું સ્થાનક હોય છે ઠાકર નકળંગ એ વીર છે. વર્ષો પૂર્વે એમ કહેવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની નગરી છોડી અને દ્વારકા સુધી પધારે છે ત્યારે જે જે ગામોમાં પોતે રાત્રિ નિવાસ કર્યો છે ત્યાં ત્યાં ગામની જાડી ખાતે વીર નકળંગનું સ્થાનક હોય છે. આપણા ઠાકર બાપજીનું ભવ્યાતિ ભવ્ય મંદિર લુણાલ ગામ મુકામે બન્યું છે. ઠાકર નકળંગ ધામ આજુબાજુના બનાસ વિસ્તારમાં સારામાં સારું શ્રેષ્ઠ જોવાલાયક દર્શનીય અને ભગવાન અતિ પ્રાચીન એવું સુંદર મજાનું આ મંદિર છે. તો ભાવિ ભક્તગણોને બધાને વિનંતી કે કાલે પ્રતિષ્ઠા થઈ જાય પછી અનુકૂળતાએ 12 બીજના ધણી છે આ, એટલે આવતા જતા ગમે ત્યારે લુણાલ મુકામે દર્શનાર્થે પધારજો. સર્વે ભાવિ ભક્તોને અમારા જય નકળંગ.